એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર રાજકોટથી અમારા સંવાદદાતા કૃષ્ણ પરમાર સાથે. રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી આવેદન પત્ર પાઠવ્યું. આ છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા યુનિવર્સિટીની બેદરકારીથી ઘણા વિદ્યાર્થીઓની તકલીફ પડી રહી છે, તે માટે આવેદન પત્ર આપેલ અને જો એ આવેદન પત્ર પર એક્શન નહીં કરે તો આગામી દિવસોમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ઉગ્ર આંદોલનની ચીમકી આપેલ છે. છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવેલ છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા કૃષ્ણ પરમાર સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. ના સેલના પ્રમુખ દિગ્વિજયસિંહ વાઘેલા, આજે છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ જે યુનિવર્સિટીની અંદર આવેદન આપ્યું તે બાબતે હું આ શહેરીજનોને એ જણાવવા માગું છું કે વિદ્યાર્થીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો છાત્ર યુવા સંઘર્ષ સમિતિના પ્રમુખશ્રીને અને તેમની ટીમને સંપર્ક કરવો. આ તકે વિદ્યાર્થીના સાચા અને સારા પ્રશ્ન ઉઠાવી અને તેમને ન્યાય અપાવવાની ખૂબ સારી કોશિશ કરે છે. છાત્ર યુવા સંઘર્ષ સમિતિને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. હું સુરજ બગડા, સીવાયએસએસ રાજકોટ શહેર પ્રમુખ. સીવાયએસએસ એ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છે. અમે આજરોજ યુનિવર્સિટી ખાતે આવેદન આપી રજૂઆત કરવા કુલપતિ સાહેબને આવ્યા હતા. યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા લેવામાં આવતી હોય છે તેનું પરિણામ આવે છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓને અન્યાય થતો હોય છે. પરીક્ષાના માર્કમાં ત્યારે વિદ્યાર્થીઓ પેપર રીઅસેસમેન્ટ કરાવે છે, જેની 300 રૂપિયા આશરે ફી હોય છે. ખરેખર વિદ્યાર્થીના માર્ક વધવા પાત્ર હોય છે, જે 1 કે 1.5 કે 2 મહિને રીઅસેસમેન્ટ થઈને આવે છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓના માર્ક વધતા હોય છે. અમે એવું માનીએ છીએ કે આ ભૂલ યુનિવર્સિટીની છે, આમાં વિદ્યાર્થીઓનો કોઈ વાંક નથી. તો આ 300 રૂપિયા ફી વિદ્યાર્થીઓને પરત મળે અને આ માટે કુલપતિ સાહેબે અમને એ કીધું કે પરત મળે છે, પણ અમે કીધું કે આના માટે જાગૃતતા નથી ક્યાંય, બરાબર. તો અમે સાહેબને કીધું કે તમે આના માટે એક પ્રેસ નોટ આપી દો અને જે કોઈ વિદ્યાર્થીના માર્ક વધે છે એને પરત ફી પાછી મળી રહે. અને ગયા વર્ષે ગયે વખતે પણ પરીક્ષા લેવાની એમાં ઘણા વિદ્યાર્થીઓને કેટી આવી, ખરેખર એ પાસ હતા. તો કોઈ વિદ્યાર્થીને માનસિક અસર ન થાય અને ઘરમાં પણ ઓલું ન થાય એના માટે ખાસ ધ્યાન રાખવામાં આવે અને હાલમાં જે પરીક્ષા લેવાયેલી છે આમાં આવી ગેરરીતિ ન થાય તેના માટે આજે અમે આવેદન દેવા સાહેબ દ્વારા એ જણાવવામાં આવ્યું કે આગામી દિવસોમાં જે પરિણામ જાહેર થશે એમાં ખાસ ધ્યાન રાખવામાં આવશે અને જે પેપર ચેકર દ્વારા વધારે ભૂલ રહેતી હશે એને ઉદાહરણ સ્વરૂપે અમે સજા પણ કરશું. તેના અનુસંધાન તમે શું હવે પ્રશ્ન કાર્યક્રમ, જો આ આવું નવું ચાલુ રહેશે તો અમે ઉગ્ર આંદોલન કરશું આગામી દિવસોમાં. શા માટે તમે આજે યુનિવર્સિટીમાં આજે અમે આવેદન પત્ર આપેલું? ઘણા જય વંજારા, સીવાયએસએસ ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી. યુનિવર્સિટીમાં પેપર ચેકિંગ સમયે ઘણા વિદ્યાર્થીઓને રીઅસેસમેન્ટમાં પેપર આપે તો 35-40 માર્ક્સ જેટલું વધારાના માર્ક્સ આવતા હોય, એટલે યુનિવર્સિટીની બેદરકારીના લીધે સ્ટુડન્ટ્સને બહુ તકલીફો પડતી હતી. એટલે આજરોજ સીવાયએસએસ રાજકોટ દ્વારા આવેદન પત્ર આપેલું છે. આ એક્શન નહીં લે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.